जा सीधो जा ले लिंबोली। ગામના ચોતરે બધા વૃદ્ધો બેઠા હોય, પછી આપણે નીકળીએ ને તો પછી આપણે એમ થાય કે આપણે ખબર અંતર પૂછી, તો આપણે કેમ બાપા કેમ છો બેઠા છો ને, ત્યાં તો બાપા ઉભા, ના ના તો કે ઉભો થઈ જાઓ લે લીંબોળી। હું તમને ઓર એક બે ગણાવું, જેના આંગણામાં એજાજા હોય ઉત્પાતો રે અતર છોડો એના આંગણા જેના આંગણામાં રોજ ઉત્પાત થતો, જેના ઘરમાં દરરોજ ઝઘડાઓ થતા હોય, એને ઘર ન કહેવાય, એને લીમડાનું ઝાડ કહેવાય, જ્યાં જ્યાં વસનારા બધા જ લીંબોળી। એ જેના આંગણામાં જાજા હોય ઉત્પાતો રે તર છોડો એના આંગણા। નોર લઈને વાણ બોલ્યા સંતો કેરા છિદ્ર ખોલ્યા, નોર લઈને આલી બોલી સંતો કેરા છિદ્ર ખોલ્યા, એને વાણ માં બેસાડે તો ન્યા કાણા પાડે અને ડૂબાડે। સંતો ની સારી બાજુ હોય એનો એનો પ્રચાર ન કરે, પણ સંત ક્યાંક ભૂલ કરે એટલે આખા જગતમાં જાહેરાત કરી, સંતોના છિદ્રોને ખોલી ખોલીને જગતને બતાવે કે જો આની આ ભૂલ, આની આ ભૂલ, આ લીંબોળી। આવું તમને કોઈ દેખાય ને તમારે નામ જ પાડી દેવાનું લીંબોળી। એ જાણે રંગ કરે એ પાડોશીને બવરોળ્યા રે તર છોડો એના આંગણા, એ દીયને રંગ કરે એ પાડોશીને બવરોળ્યા રે તર છોડો એના આંગણા। પાડોશીને પજવે ગરીબોને હેરાન કરે લીંબોળી। હેજી જેણે ભેરું રે એ કરીને બરખી લીધા રે તર છોડો એના આંગણા, ભેરું કરીને ભરખે, બહુ સુંદર શબ્દ, કરીને મિત્રતા કરીને મારે આ લીંબોળી। કુવામાં ઉતારીને દરોડા કાપે લીંબોળી। આમ આપણે જોઈએ તો આપણને માણસ સોના જેવો લાગે, આપણને એમ લાગે ઓહો સોનું છે। અત્યારે બેનો દાગીના પહેરે ને, પેલા એના ઉપર ખોટા દાગીના ઉપર સોનાનું પાણી ચડાવેલું હોય અને ગિલેટ ગિલેટ વાળા, પણ ઈ ગિલેટ વાળો દાગીનો સાચા કરતા સારો લાગે, એવો ચમકે એવો ચમકે, પણ 75 રૂપિયામાં આખો સેટ, વખતે ચોર પાછળ પડે અને ઈ ચોરી ઘેરે પહોંચે તેને ટિકિટ ભાડું માથે પડે,
પણ ચમકે કેવો આપણને એમ લાગે ઓ એ દાગીનામાં ગિલેટ આવ્યો ત્યાં સુધી વાંધો નહીં પણ હમણાં હમણાં જ મારા ભાઈ હવે માણસોમાં ગિલેટ આવ્યો માણસોમાં ગિલેટ લે આપણને એમ લાગે સોના જેવો એમ લાગે આપણને ઓહો બિસ્કિટ ચોવીસ કેરેટ નો લાગે આપણને ઓહો કેટલો સારો પણ મૂવો અંદરથી કથિર નીકળે સોનું જાણી અમે સંગ કર્યો વણઝારા પણ મારા કર્મે નીકળ્યું હેજી જેણે ભેરું એ કરીને બરખી લીધારે તર છોડો એના આંગણા પંચમા પક્ષ તાણી વાણી એની ધૂળ ધાણી પંચમા પક્ષ તાણી પાંચ માણસો બેસી વાણી એની ધૂળ ધાણી અને કાંઈક સારું કામ કરવાનો નિર્ણય કરે ન્યા આડો આવે લીંબોળી હા કોઈ માણસ દાન આપતો હોય કે અહીંયા આપવા જેવું એને અટકાવે રહેવા દે છે ન્યા આપવા જેવું નથી આ લીંબોળી સત્કાર્યને અટકાવે પોતે આપે તો નહીં પણ બીજાને આપવા પણ ન દે સમાજમાં તમને આવો કોઈ દેખાય તમારે નામ જ પાડી દેવાનું લીંબોળી હું ઉત્તર ગુજરાતમાં કથા કરતો હતો મેં વળી એક દી લીંબોળીની વાત કરી આવી ત્યાં સમૂહ ભોજન દરરોજ જે શ્રોતા આવે એને જમાડતા હતા હજારો માણસો મને એક દિવસ કીધું મને કે તમે બપોરે જરા બધા જમતા હોય ત્યારે આવો તો હું વળી બપોરના એક ચક્કર મારવા ગયો ત્યાં બધા જમતા હતા તે રસોડા વાળા અંદરો અંદર શબ્દ વાપરવા મળ્યા પેલો ડાળવાળા કે આ લીંબોળી અહીંયા આવ અને ડાળ આપ મેં કીધું પણ તમે રહેવા દો હજી હું છું અહીંયા હાજર પંચમા પક્ષ તાણી એની વાડી એની વાણીમાં ધૂળ પંચમા પક્ષ તાણી વાણી એની ધૂળ ધાણી પંચમા પક્ષ દામ જે કમાણા રે એ ગોજારા એના આંગણા દીકરીયું વેચી ને દામ કન્યાનો વિક્રય કરે આ લીંબોળી આવું તમને સમાજમાં ક્યાંય લાગે લીંબોળી અને તમને કોઈને ફીટ પડતું હોય પહેરી લેવાનું એવા સુંદર નિયમો બતાવ્યા કે મહેમાન ગતિ કેમ કરવી આપણે તો બહુ સારા નિયમો હતા કે કોઈ તારે ઘેરે આવે તો એને એને આવો એમ કહેજે આવકારો આપજે એને બેસાડજે એને ખવડાવજે એને પાણી પાજે એને જાંપા સુધી આવા નિયમો હતા અને અત્યારે તો બોર્ડ શહેરમાં તો બોર્ડ માર્યા ઘરે કૂતરાથી સાવધાન રહેવું અને બીજું કે કૂતરા હોય ને બોર્ડ મારે તો વાંધો નહીં પણ ઘણા ઘણા વગર કૂતરે મારે અમારે એક એક ભાઈ ને બોર્ડ હતો તે બોર્ડ હતો કૂતરાથી સાવધાન રહેવું ને પાછો બોર્ડ ની નીચે પોતે ઊભો હતો એટલે આપણને તો શંકા પડે કે આમાં સાવધાન રહેવું કોનાથી તારા આંગણિયા એ પૂછીને જે દી કોઈ આવે રે આવકારો મીઠો
આપ છે મારા આંગણ કારો મીઠો હજી તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે તારા કાને કોઈ સંકટ સંભળાવે એને કાપવાના પ્રયાસો કરજે સંકટ મહેમાન ચોરી કરી ગયો. મેં કીધું ભાઈ બને, મહેમાન ચોરી કરી ગયો, સાફ કરી ગયો બિચારાનો મહેમાન. એટલે અત્યારે તો મહેમાન માથાના છે. જ્યારથી કચ્છમાં દુષ્કાળો પડે ને ત્યારથી હું મહેમાન ને મહેમાન કહેતો જ નથી, વાવાઝોડા જ કહું છું. આને વાવાઝોડા જ કહેવાય, આને મહેમાન કહેવાય. એક ઘેર મહેમાન આવ્યા તો બેને મહેમાન અને ઘરના ચાર પાંચ છ સભ્યો બધાના માટે શીરો બનાવ્યો. અને શીરો એટલે બાજુ વધારે ઘી નાખીને બનાવ્યો. જેટલો બનાવ્યો હતો એટલો બધો કથરોટમાં લઈને બેન પીરસવા નીકળ્યા. પહેલા જ મહેમાન બેઠા હતા એટલે કથરોટને વાંકી કરી અને આમ થાળીમાં નાખવા ગયા, પણ શીરો લસપસતો એટલે થયું એવું કે બધો શીરો લપસી પડ્યો થાળીમાં, આખી થાળી ભરાઈ ગઈ મહેમાનની. ત્યારે મહેમાને કીધું, બસ હવે નહીં જોઈ. પછી પેલી બેને કીધું કે આ આખા ઘર માટે બનાવ્યો છે, તું એકલો ખાત તને મારી જ નાખું ને. આને મહેમાન કહેવાય કે વાવાઝોડું? ઓહો, હવે એક કથા છે આપણે ત્યાં, એક ઘરમાં પતિ પત્ની નક્કી કર્યું કે ભાવનું પવિત્ર ચરણું મુજ હૈયામાં વહ્યા કરે, હજી અવાજ દબાય છે. મૈત્રી ભાવ પવિત્ર ચરણ મુજ હૈયામાં વહ્યા કરે, મૈત્રી કેટલું સારું ગાવ છો તમે લોકો. તો આ બે દિવસ આળસ કરતા હતા ને, હવે જ્યારે જ્યારે ગાવાનું આવે ત્યારે આવું ગાવાનું જોરથી ગાવ. બોલી બોલી ને અમારે જયારે બેટરી ડાઉન થાય ને ત્યારે મેં ગવડાવી એટલે પછી બેટરી ચાર્જ થાય. આ તમે બધા છો ને, બધા ચાર્જર મશીન છો. મૈત્રી ભાવનું પવિત્ર ચરણ મુજ હૈયામાં વહ્યા કરે, મૈત્રી થાવો આ સકલ વિશ્વ એવી ભાવના નિત્ય રહે, શુભ સકલ વિશ્વ શુભ થાવો આ સકલ વિશ્વ એવી ભાવના નિત્ય રહે, શુભ થાવો આ ભરેલા ગુણી જન દેખી અયું મારું નૃત્ય કરે, ગુણથી ભરેલા ગુણી જન દેખી અયું મારું નૃત્ય કરે, ગુણથી ભરેલા ગુણી જન દેખી
भैयू मारू नृत्य करे।